ગુજરાતમાં બે દિવસથી ફરી વરસાદી માહોલ જામ્યો છે અને આજે પણ રાજ્યના કેટલાક ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. આગામી અનુસાર આજે સવારથી રાજ્યમાં મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે. પેટ્રોલિયમ, કુદરતી ગેસ અને આવાસ અને શહેરી બાબતોના કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ દિલ્હીમાં પ્રથમ ગ્રીન હાઇડ્રોજન ફ્યુઅલ સેલને બસને લીલી ઝંડી બતાવી કહ્યું, આપણા પરિવહનનું ભાવિ ગ્રીન હાઇડ્રોજન પર રહેશે. ગ્રીન હાઇડ્રોજનની કિંમતમાં ઘટાડો થવો જોઈએ, તે રમતને બદલી નાખતો વિકાસ છે. મધ્યપ્રદેશના ઉમરિયામાં એક મોટી અકસ્માતની ઘટના બની છે, જેમાં એક પૂરપાટ ઝડપે આવી રહેલા કાર ઝાડ સાથે અથડાઈ છે. આ અકસ્માતની ઘટનામાં 5 લોકોના મોત થયા હતા. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો. પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી છત્તીસગઢના રાયપુર એરપોર્ટ પર પહોંચ્યા. રાહુલ ગાંધી આજે બિલાસપુર જિલ્લામાં આવાસ ન્યાય સંમેલન કાર્યક્રમમાં મુખ્યમંત્રી ગ્રામીણ આવાસ ન્યાય યોજના લોન્ચ કરશે. કુલગામ પોલીસે 2 પિસ્તોલ, 3 હેન્ડ ગ્રેનેડ, 1 યુબીજીએલ, 2 પિસ્તોલ, મેગેઝીન, અન્ય યુદ્ધ જેવા સ્ટોર્સ સહિત શસ્ત્રો અને દારૂગોળો સાથે 2 આતંકવાદી મોડ્યુલો અને 5 હાઇબ્રિડ આતંકવાદીઓને પર્દાફાશ કર્યો. વધુ તપાસ ચાલુ છે. લોકલ ક્રાઇમબ્રાન્ચ પોલીસે ખેડા તાલુકાના પિંગળજ ગામે મકાનમાં છાપો મારી જુગાર રમતા 9 લોકોને રોકડ રૂપિયા 2,65,500 સાથે ઝડપી પાડ્યા હતા. આ તમામ સામે જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી ખેડા ટાઉન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર આજે સવારે 8:35 ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં 3.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. એઆઈએમઆઈએમના વડા તેમના સંસદીય ક્ષેત્ર હૈદરાબાદમાં એક જાહેર સભાને સંબોધિત કરી રહ્યા હતા. આ પ્રસંગે ઔસીએ કહ્યું કે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં બાબરી મસ્જિદ દેશની સૌથી જૂની પાર્ટીના શાસન દરમિયાન તોડી પાડવામાં આવી હતી. ડાયમંડ સિટી સુરતમાંથી ચરસ મળવાનો સિલસિલો યથાવત છે. શહેરના હજીરા વિસ્તારમાંથી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને ચરસનો જથ્થો મળી આવ્યો છે. અફઘાની ચરસ 13 કિલોના મુદ્દામાં સાથે પોલીસે એક શખ્સની ધરપકડ પણ કરી છે. ગાંધીનગર શહેરના નજીક ઝુંડાલ નર્મદા કેનાલ પાસે અમદાવાદના મોટેરા ખાતે રહેતા રિક્ષા ચાલકને ચપ્પુ મારીને લૂંટી લેનાર 2 શખ્સોને અડાલજ પોલીસે અંબાપુર નર્મદા કેનાલ પાસેથી ઝડપી લીધા હતા અને લૂંટના ગુનાનો ભેદ ઉકેલ્યો હતો. રાજકોટ ભાવનગર હાઈવે પર ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં રાજકોટ ભાવનગર હાઈવે પર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. રાજકોટના પંચનાથ રિયલ હોમના હરેશભાઈ લાલજીભાઈ ગિયાળા અને તેમના પુત્ર જયુના આ ઘટનામાં મૃત્યુ થયું હતું. રાજકોટના સર્વેસર ચોકમાં સર્જાયેલી દુર્ઘટના મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. જે જગ્યાએ ગતરોજ દુર્ઘટના સર્જાઈ હતી તે જગ્યાએ શનિવારે એક દુકાનદાર દ્વારા ટાઇલ્સ તોડવાનું મશીન ચલાવાયું હતું. ટાઇલ્સ તોડવાનું મશીન ચલાવતા સ્લીબ નબળો પડ્યો હોવાનો ખુલાસો થયો છે. ઉપલેટા આમ આદમી પાર્ટીની કાર્યકર્તા બાઇક રેલી અને સ્ટેન્ડ ચોકથી નાગબાઈ ગેટ સુધીનું આયોજન હોય, પરંતુ સમયસર નેતાઓ ન આવતા ઉપલેટાનો કાર્યક્રમ સંપૂર્ણ નિષ્ફળ રહ્યો હતો અને નેતાઓ 3 કલાક મોડા આવતા કાર્યકરોમાં રોષ ફેલાવ્યો હતો. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સુદાન ગઢવીએ રેલીનું આયોજન મોકૂફ રાખ્યું. જસદણ રાજકોટ રોડ પર આવેલા કોટડીયા હોસ્પિટલ ખાતે 1 વર્ષમાં 3 વાર રોડ બનાવવા લોકોએ વિરોધ દર્શાવ્યો છે. જસદણના રાજકોટ રોડ પર જાગૃત નાગરિકો અને આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. ગાંધીનગર જિલ્લામાં સાયબર ક્રાઇમની ઘટનાઓ વધી રહી છે, ત્યારે સેક્ટર 24માં રહેતા શિક્ષકને ક્લાસીસમાં પુત્રની ટ્યુશન ફી ભરવાનું હોવાનું કહીને આર્મી જવાનની ઓળખ આપીને ગઠિયાએ ઓટીપી મોકલીને શિક્ષકના ખાતામાંથી 92,000 રૂપિયા ઉપાડી લીધા હતા. જે સંદર્ભે ગાંધીનગર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના હિંડોન એરબેઝ પર ભારત ડ્રોન શક્તિ 2023 દરમિયાન પ્રદર્શિત મોટરબાઇક પર લઈ જઈ શકાય તેવી ડ્રોનની કોમ્પેક્ટ સિસ્ટમ ખાસ મોટરબાઇકને અનસેમ્બલ ડ્રોન વહન કરવા માટે કસ્ટમાઇઝ કરવામાં આવી છે.
વડોદરા જિલ્લાના કરજણ અને વાઘોડિયા તાલુકામાં એક જ દિવસમાં વીજ કરંટ લાગવાની બે ઘટના બની હતી, જેમાં એક મહિલા સહિત બે લોકોના મોત નિપજ્યા હતા અને બંને પરિવાર એક જ દિવસમાં પરિવારના મોભીની છત્રછાયા ગુમાવી હતી। હજરતગંજમાં ભાજપના ધારાસભ્ય યોગેશ શુક્લાના ફ્લેટ નંબર 804માં રવિવારે મોડી રાત્રે તેમના મીડિયા સેલના એક કર્મચારીએ ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી હતી। માહિતી પ્રમાણે પોલીસ દરવાજા પર પહોંચીને દરવાજો તોડી અંદર ગઈ અને મૃતદેહને બહાર કાઢ્યો હતો। રાજસ્થાનના સિરોહી જિલ્લામાં આવેલા આબુ રોડ પરથી કારમાંથી 3,15,00,000ની રોકડ મળી આવી હતી। કારમાંથી બે આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે। આરોપી પાટણ જિલ્લાનો હોવાનું સામે આવ્યું છે। રક્ષામંત્રી રાજનાથસિંહ અને IAF ચીફ એર માર્શલ VR ચૌધરી ગાઝિયાબાદના હિંડન એરબેઝ ખાતે ભારત ડ્રોન શક્તિ 2023 દરમિયાન 50 કિલો 100 કિલો પેલોડ વહન કરવાની ક્ષમતા ધરાવતા ડ્રોનના સાક્ષી છે। મેમ એક મિનિટ આઈંગે પ્લીઝ। દેખિયે ઇનકા મસ્તી ખોર બચ્ચા મુજસે મેરા ફોન નંબર માંગકર બદતમીઝી કરે ઓર યે હસ રહે હૈ। नहीं मैम, पहले इन्होंने मेरे बेटे से मेरा नंबर मांगा। मांगा क्या नहीं? हाँ मांगा, पर वो तो मस्ती की शुरुआत किसने की है? पैकेट खोले, मस्ती बोले, स्वाद का सरताज, अवध नमकीन। રાજ્યના યુવાધનને નશાના રવાડે ચડાવવાનો પર્દાફાશ થયો છે। મળતા અહેવાલ પ્રમાણે રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પરથી MD ડ્રગ્સ સાથે બે શખ્સો ઝડપાયા હતા। SOGને બાતમી મળી હતી કે બે શખ્સો પાસે પ્રતિબંધિત ડ્રગ્સ છે। દિલ્હી સનાતન મહામંડળે તમિલનાડુના મંત્રી ઉદયનિધિ સ્ટાલિન અને સમાજવાદી પાર્ટીના નેતા SP મોરિયસ દિલ્હીમાં સનાતન ધર્મ પર કરેલી ટિપ્પણી સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું। સુરતના વરાછા વિસ્તારમાં પાનના ગલ્લાના માલિકની હત્યા કરવામાં આવી હતી। અજાણ્યા ઈસમો દ્વારા ચપ્પુના ઘા સેકીને હત્યા નિપજાવવામાં આવી હતી। હત્યા અંગેની જાણ થતાં વરાછા પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભોપલાલની જંબોરી મેદાન ખાતે પહોંચી લોકોને શુભેચ્છા પાઠવી છે, જ્યાં તેઓએ ભાજપના કાર્યકરોના મેગા મંડળ કાર્યકર્તા મહાકુંભને સંબોધિત કર્યા હતા। માંજલપુર પોલીસને માહિતી મળી હતી કે GIDC પોલીસ ચોકીની સામે ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે, જેથી પોલીસે ઉપરોક્ત સ્થળે દરોડા પાડીને 7 જુગારીઓને ઝડપી પાડી 4,750 કબજે કર્યા છે। કેરળમાં આજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોએ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા સામે મોટી કાર્યવાહી કરતા વાયનાડ સહિતના રાજ્યમાં 12 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે। ભોપાલના જંબોરી મેદાન ખાતે મધ્યપ્રદેશના CM શિવરાજસિંહે કહ્યું, કોંગ્રેસે મધ્યપ્રદેશને બીમાર રાજ્ય બનાવ્યું હતું, તેણે તેને વિકસિત રાજ્ય બનાવ્યું હતું। રાજકોટની મહિલા કુંડલિયા કોલેજમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। બે દિવસ પૂર્વે એક પ્રોફેસર દ્વારા વિદ્યાર્થીને જાતિ અડપલા કરતા હોવાના વિદ્યાર્થીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફરિયાદ કરી હતી, ત્યારે આવા પ્રોફેસરોનો વિરોધ કરતા NSUIના કાર્યકર્તાએ કુંડલિયા કોલેજ ખાતે પહોંચી ગયા હતા। દ્વારકામાં મીઠાપુરના 4 શખ્સો દ્વારા 3 યુવાનોને ગોંધી રાખી બેફામ મારવાની જુગારમાં છેતરપિંડી કરી હોવાના આક્ષેપ કરીને રોકડ રકમની લૂંટ ચલાવતા અંગેનો બનાવ દ્વારકા પોલીસ મથકમાં બન્યો છે। સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે ગાઝિયાબાદના હિંડન એરબેઝ ખાતે ભારતીય વાયુસેનામાં C-295 MW ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટને ઔપચારિક રીતે સામેલ કર્યા છે।
સુરત પોલીસના ગ્રહની દશા વકરી થઈ હોય છે તે પછી તે રીતે એક પછી એક પોલીસ જવાનો સામે લાંચની કાર્યવાહી થઈ રહી છે. ઉત્તરાયણ પોલીસે ઉત્તરાયણ પોલીસ મથકોની પીએસઆઈ લાંચના ગુનામાં હજુ નાસ્તો ફરે છે ત્યાં 3 વર્ષ જૂના કેસમાં એસસીબી દ્વારા વેસુના પીઆઈ મહેશવાળાની ધરપકડ છે. સુરતના અમરોલી પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલનું મોત નીપજ્યું છે. તેઓને ઝાડાઉલટી થયા હતા અને સારવાર ચાલતી હતી. એ દરમિયાન તબિયત લથડતા તેઓ બેભાન થઈ ગયા હતા. પીએમ જાંબોરી ગ્રાઉન્ડમાં આયોજિત મહાકુંભમાં ભાજપના કાર્યકરોએ ભાગ લીધો અને લગભગ 10 લાખ ભાજપના કાર્યકરોએ સંબોધિત કર્યા. પીએમ મોદીએ કહ્યું કે આ મહાકુંભમાં ઉમટી લોકોની ભીડ ઘણું બધું કહી જાય છે. ભાજપને મધ્યપ્રદેશના લોકોએ હંમેશા ભરપૂર આશીર્વાદ આપ્યા છે. સુરતમાં રવિવારે રાત્રે પડેલા વરસાદને કારણે પાલિકા અને પોલીસ તંત્ર ઉમટું ઝડપાયું છે. પાલિકાના ઉધના ઝોનમાં વળતર ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે સુરત નવસારીને જોડતો મુખ્ય માર્ગ પર અનેક જગ્યાએ પાણીનો ભરાવો થયો હતો. સુરતમાં ફરીથી જ્વેલર્સના ઉઠામણા થઈ રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે. ઘરેણા જ્વેલર્સના માલિક દ્વારા કરોડો રૂપિયામાં છેતરપિંડી આચરી હોવાનું સામે આવી રહ્યું છે, જેથી અન્ય જ્વેલર્સ સહિતના લોકોની ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી કરી છે. બીજેપી સાંસદ રમેશ બિદુરીની ટિપ્પણી પર દિલ્હીના મંત્રી અને આપ નેતા સૌરભ ભારદ્વાજ કહે છે, જે રીતે ઘણા બીજેપી નેતાઓ રમેશ બિદુરીને બચાવવા માટે બહાર આવ્યા છે, તે દર્શાવે છે કે બીજેપી તેમની વાતને સમર્થન આપે છે અને તેના પર ઊભું છે. કેરળમાં આજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટર એ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા સામે મોટી કાર્યવાહી કરતા વાયનાડ સહિત રાજ્યના 12 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. પીએફઆઈના ભૂતપૂર્વ સભ્યો વિદેશી મંડળો દ્વારા દેશમાં કટ્ટરપંથી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપતા હતા. રાજ્યમાં હાલ વરસાદનું જોર ઘટ્યું છે. ક્યાંક ને ક્યાંક હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ પડી રહ્યો છે, પરંતુ ભારે વરસાદ જાણે કે વિરામ લીધો છે. આવા સંજોગોની વચ્ચે આજે રાજ્યના 30 તાલુકાઓમાં ભારેથી મધ્યમ વરસાદની આગાહી છે. અમદાવાદ ખાતે રોજે રોજ મોટી માત્રામાં વિદેશી દારૂનો જંગી જથ્થો પોલીસની નાક નીચેથી બુટલેગરો મંગાવી રહ્યા છે, ત્યારે ખેડા જિલ્લાના અમદાવાદ ઇન્દોર હાઈવે પર પોલીસે દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. વડોદરા નજીક આસોદ તેમજ ચોખડા ગામમાં આવેલા જમીનમાં હળ ડૂબાવવા માટે બોગસ પેટીનામું કરી છેતરપિંડી કરતા સંબંધીઓ સામે પોલીસે ફરિયાદ નોંધાઈ છે. વાપીમાં કચીગામ રોડ પર ગણેશવાડી ખાતે કર્મદેપમાં રહેતા મયુર અતુલ પટેલે મંજમુદસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મેમ એક મિનિટ યહાં આયેંગે પ્લીઝ, દેખીએ ઇનકા મસ્તી ખોર બચ્ચા મુઝસે મેરા ફોન નંબર માંગકર બદતમીઝી કર રહે હો, યે હસ રહે હૈ. નહીં મેમ, પહેલે ઇનોને મેરે બેટા સે મેરા નંબર માંગા. માંગા કે નહીં? હા માંગા, પર વો તો મસ્તી કી શરૂઆત કિસને કી? પેકેટ ખોલે મસ્તી બોલે સ્વાદ કા સરતાજ અવધ નમકીન. કેયોર ના પેરેન્ટ્સ, એમની વહુ ભી જોઈએ, દીકરી ભી જોઈએ. મમ્મીને વેઇટ નહીં કરાવાય. 2 મિનિટ એક્સચેન્જ માં એટલે જ મારા પેરેન્ટ્સ ને જમાઈ મળી ગયો અને દીકરો પણ. મીઠાઈ મોહનથાળ તારી મમ્મીનો ફેવરિટ. થેન્ક યુ પટેલ મેટ્રિમોની ફોર હેલ્પિંગ મી ફાઇન્ડ માય ફેવરિટ. પટેલ મેટ્રિમોની ફ્રોમ કમ્યુનિટી મેટ્રિમોની. મુજે પકડોગે? મેને સ્માર્ટ બનિયાન પહેના હુઆ હૈ. તો ये कोई मामूली बनियान नहीं है, इसे स्मार्ट फोन, स्मार्ट टीवी, स्मार्ट वॉच विद स्मार्ट बनियान. अलग है ना, इसमें सेंसर लगा है, डायरेक्ट कनेक्शन पुलिस स्टेशन. अल्लू बनाया तुमको, जा पकड़ो उसको. स्मार्ट तू ही है ना? मैं तो जिम स्मार्ट हूँ. सॉरी, कभी स्मार्ट कभी जिम स्मार्ट, इसे कहते हैं रंजीत स्मार्ट. पहले स्मार्ट बनो. कभी दबे पाँव मुस्कुराहटों में. गाता बहुत ही बेसुरा. मैम एक मिनट यहाँ आएंगे प्लीज, देखिए इनका मस्ती खोर बच्चा मुझसे मेरा फोन नंबर मांगकर बदतमीजी कर रहे हैं और ये हंस रहे हैं. नहीं मैम, पहले इन्होंने मेरे बेटे से मेरा नंबर मांगा क्या नहीं? हाँ मांगा, पर वो तो मस्ती की शुरुआत किसने की?
पैकेट खोले मस्ती बोले स्वाद का सरताज अवध नमकीन। सूरत शहर ना बेगमपुरा विस्तार में आवेला कड़िया शेरी में बी मार्ड नु जर्जरित मकान धराशायी थई जता एक व्यक्ति नु मौत थयुं होवानो बनाव सामे आव्यो छे। अमदावाद शहर में छाशवारे आग लागवानी घटना बनती हुई है त्यारे गई काले शहर में वधु एक आग लागवानी घटना बनी हती जेमा वटवा जीआईडीसी में आवेली अनार केमिकल फेक्टरी में सवारे 7:30 वाग्यानी आसपास आग लागी हती। सीमा सुरक्षा दल की टीमें कच्छना संवेदनशील गणाता हरमाड़ विस्तार में एक पाकिस्तानी शख्स ने झड़पी पाड़ी तेनी उलट पूछपरछ कर हाथ धोरी थी त्यारे आ बनावना पगले एजेंसीओ पूछपरछनो दौर शुरू कर्यो छे। भाजप सांसद रमेश बिगुड़ीए लोकसभा अभद्र भाषानो उपयोग करी शरमजनक कृत्य कर्या बाद विपक्षो लाल गुम थया छे त्यारे हवे आ मामले पत्रकार प्रश्न पूछता तेओए नो कोमेंट कही चालती पकड़ी छे। रमेश बिगुड़ीए बहुजन समाजवादी पार्टीना सांसद दानिश अली ने अभद्र भाषा बोली हती। सुरेंद्रनगर जिल्लाना वटवाण तालुकाना वस्तड़ी चूड़ानी झोड़तो पुल धराशायी थता अफरातफरीनो माहोल सर्जायो हतो। आ ब्रिज पर रेती थी भरेलू डंपर वसार थई रह्युं हतुं त्यां ए समये ज अचानक ब्रिजनो जमीन दोस्त थई गई हती जेना कारणे डंपर सहित बे जेटला बाइक सवार नदीमां खाबक्या हता। ગુજરાતના શહેરી વિકાસ વિભાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ 5 નગરપાલિકાઓની સામાન્ય સભામાં થયેલા ઠરાવના અનુસંધાનને મોડેલ ફાયર સ્ટેશન બનાવવાની દરખાસ્ત રજૂ કરી હતી। નવા મોડેલ ફાયર સ્ટેશન નિર્માણ કરવામાં આવશે। ગુજરાતમાં અકસ્માતના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ત્યારે આવો જ બનાવ અંબાજી હિંમતનગર હાઈવે પરથી સામે આવ્યો છે જેમાં હડાળ પાર્ટી નજીક ખાનગી બસ પલટી ખાઈ જતા તેના બે ટુકડા થઈ ગયા હતા। બાડમેર જિલ્લામાં શનિવારે રાત્રે સ્કૂલ બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી। અકસ્માતમાં શાળાના આચાર્ય અને એક વિદ્યાર્થીનું મોત થયું હતું જ્યારે શિક્ષકો સહિત 27 વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મન કી બાતના 105મા એપિસોડને સંબોધિત કરી રહ્યા છે। દરમિયાન તેમણે કહ્યું કે મન કી બાતના વધુ એક એપિસોડમાં મને દેશની તમામ સફળતા દેશવાસીઓની સફળતા અને તેમના પ્રેરણાત્મક જીવનની સફરને મારી સાથે શેર કરવાની તક મળી છે। બિહારમાં હજુ પણ ઝેરી દારૂ પીવાને કારણે લોકોના મોતનો સિલસિલો યથાવત છે। એક બાજુ રાજ્યમાં દારૂ બંધી છે અને હવે નવા મામલે મુઝફ્ફરના મોહમ્મદનગર પોલીસ વિસ્તારનો છે। અહીં બે મિત્રો દારૂ પીધા બાદ તબિયત લથડી હતી, થોડા સમય બાદ તેનું મોત થઈ ગયું હતું। એનઆઈએ દ્વારા ભારતમાં પ્રતિબંધિત સંગઠન શેખ ફોર જસ્ટિસના ચીફ ગુરપંતસિંહ પન્નુની મિલકતો જપ્ત કરવામાં આવી હતી। આ ઉપરાંત અન્ય 19 ભાગેડુ ખાલિસ્તાની આતંકવાદીઓ સામે પણ આવી જ કાર્યવાહી કરવાની એનઆઈએ તૈયારી રહી છે। કેટલાક ઘરોમાં તિરાડ પડી છે તો બીજી તરફ કેટલાક ઘરોમાં તિરાડો ધીરે ધીરે બહોળી થઈ રહી છે। વલસાડમાં એક ઘરમાં મરચાનો ધુમાડો કરતા બાળકીનું મોત થયું છે। વાપીના ભડકમોરામાં બનેલી ઘટના અંધશ્રદ્ધાની ઘટના હોવાનું સામે આવ્યું છે। નજર લાગી હોવાની માન્યતાથી ઘરમાં મરચાનો ધુમાડો કર્યો હતો, જે દરમિયાન ધુમાડાને કારણે બાળકીનું મોત થવાની ઘટના બની છે। સિંગર રાહુલ વૈદ અને ટીવી સિરિયલ બડે અચ્છે લગતે હે ફેમ અભિનેત્રી દિશા પરમાર બુધવારે સાંજે માતા પિતા બન્યા છે। દિશાએ ગણેશ ચતુર્થીના બીજા દિવસે પુત્રીને જન્મ આપ્યો હતો। આ કપલ તેમના નવજાત બાળક સાથે હોસ્પિટલની બહાર જોવા મળ્યું હતું, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। જામનગર રેલવે સ્ટેશનની સાંસદ પૂનમ માડમે નવી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી પ્રારંભ કરાવ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે રેલી મંત્રીના વર્ચ્યુઅલી કાર્યક્રમમાં જોડાયા હતા। વંદે ભારત ટ્રેનના પ્રારંભ પ્રસંગે ટ્રેનમાં સાંસદ પૂનમબેન માડમ રાજકોટ સુધી મુસાફરી કરી હતી। એક એવો મહાઠક કે જેમણે અનેક વેપારીઓને પોતાની ઠગાઈની આવડત દ્વારા લાખો રૂપિયાનો ચૂનો લગાવી દીધો હતો, તેને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યો છે।
ડાકોરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. રવિવારે ધોધમાર વરસાદ વરસવાને લઈને મંદિર પરિસરમાં આસપાસના રસ્તાઓ પર પાણી ભરાઈ જવા પામ્યું હતું. મંદિર પરિસર પાસે વરસાદી પાણી ભરાઈ જવાને કારણે યાત્રાળુઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અંબાજી મંદિરમાં બિરાજમાન મા અંબાના દર્શનાર્થે ભાદરવી પૂનમથી શરૂ થતા મહામેળામાં લાખો માય ભક્તોના પદયાત્રા કરીને આવવા લાગ્યા છે. ત્યારે આ બે દિવસ દરમિયાન અંદાજે 7.43 લાખ માય ભક્તોએ માતાજીના દર્શને કર્યા છે. વડોદરા સેવાસી પોલીસ ચોકી કમ્પાઉન્ડમાં મૂકેલા 37 ટુ વ્હીલરોને લાંબા સમયથી પોલીસ સ્ટેશનમાં કોઈ જ નોંધ ન હોવાનું જણાયું હતું. આ અંગેની વિગત એવી છે કે વર્ષ 2014 પછીના મુદ્દામાલ વાહન નિકાલની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. બિહાર વિધાનસભા ડેપ્યુટી સ્પીકર જેડીયુના વરિષ્ઠ નેતા મહેશ્વર હઝારી નિવેદનથી ફરી એક વખત બિહારનું રાજકારણ ગરમાયું છે. તેમણે કહ્યું છે કે જ્યારે ઇન્ડિયા ગઠબંધનમાં પીએમ પદ માટે સહમત બનશે તો તે નીતિશ કુમારના નામ પર જ બનશે.